फागुमा काग गांधीनगर प्रवचन की तारीख 25/2/2017 तख्त सिंह जी परमार व्याख्यान माला योगानुयोग फागण सुद चौथ अने 2/3/2017 ना रोज मजादन ना आंगणे कागने फळीए कागनी वातुनु आयोजन थयुं छे। कोई एक कविनी स्मृतिमां दर वर्षे आ घटना बने ए स्वस्थ समाजनी निशानी छे। 16 वर्षथी मोरारीबापु आयोजन करे छे अने समग्र गाम अने काग परिवार साथे छे। काग ए जीवंत अने धबकता कवि छे। महुवा नगरपालिकामां बावलू मुकायुं 1998। भावनगर महानगरपालिकामां हजु 2 वर्ष पहेला ज एक ચોકનું નામકરણ કવિની સ્મૃતિમાં થયું અને એમનું બાવડું પણ મુકાયું। ભગતબાપુ સાહિત્ય એટલે સંત અને વિશેષ કરીને સંત સાહિત્યનો અભિન્ન અને અમૂલ્ય ભાગ એ ભગતબાપુનું સર્જન। મેઘાણી કહેતા કે સંત સાહિત્ય એ 14મી સદીનો વિરાટ અને વ્યાપક ચમત્કાર છે। મેઘાણીભાઈ કહેતા સંત સાહિત્ય એ 14મી સદીનો વિરાટ અને વ્યાપક ચમત્કાર છે। આ સાહિત્ય જળવાયું જીલાયું કારણ એના વાહકો સમર્થ હતા, ઉજ્જવળ જીવનના જીવનારા હતા। ગોરખનાથ, રામાનુજ, રામાનંદ, કબીર સાહેબ, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ, મીરા, નરસિંહ, જેસલ તોરલ, ગંગા સતી, ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, દાસી જીવણ, સતાર સાંઈ, કાયમુદ્દીન ચિશ્તી અને કવિ કાગ જેવા અનેક સંત સાહિત્યકારોએ આ સાહિત્યનું ઉજળું કર્યું છે। આ સાહિત્યકારોની કથની અને કરણી એક હતી, જેડી કરણીની હોય કમાઈ, સરોદ લખે છે કવિ સરોદ મનુભાઈ ત્રિવેદી। જેડી કરણીની હોય કમાઈ, હેળો શબ્દ નિસરે ધાઈ, જેડી કરણીની હોય કમાઈ, હેળો શબ્દ નિસરે ધાઈ। ઉપરાંત નિજાનંદે ગાનારા હતા, મારો સાહેબો સોહાગી મળિયા આનંદ ઘડી, રવિ સાહેબ ગાતા, મારો સાહેબો સુહાગી મળિયા આનંદ ઘડી હેતે ભજવા હરી, મારો સાહેબો સોહાગી મળિયા આનંદ ઘડી। નિજાનંદ માણે અને વહેંચે પણ ખરા, શેરીએ સાદ પાડે છે લ્યો કોઈ મોરારી રે, શેરીએ સાદ પાડે છે લ્યો કોઈ મોરારી, નાથ અનાથ ને નારી વહેંચે, આ તો ચૌટા વચ્ચે નારી રે બોળી રે ભરવાડણ હરીને વહેંચવા ચાલી, નરસિંહે લખ્યું। સંપ્રદાય નાજ્યાતના કૃત્રિમ માળા એમને કદી નડ્યા નહીં, આ બધા અનહદના ઉપાસકો હતા, રૂઢી અને પરંપરામાં બંધાયા નહોતા। સિદ્ધને કરું હું એકાદશી, દાસી જીવન સિદ્ધ ત્રીજે ટંક ખાઉં, નાથ મારાના નેણલા નિરખી પ્રીતના ભોજન પાઉં, દાસી જીવન સંતો ભીમના ચરણે હું તો હેતે હરિગુણ ગાઉં, સિદ્ધને કરું હું એકાદશી, સિદ્ધ ત્રીજે ટંક ખાઉં, નાથ મારાના નેણલા નિરખી પ્રીતના ભોજન પાઉં, દાસી જીવન સંત ભીમના ચરણે હું તો હેતે હરિગુણ ગાઉં। ઉજળા સંત સાહિત્યની પરંપરાના ધુરંધર વાહક કવિ કાગ 7.5 દાયકાનું આયુષ્ય 1903 થી 1977, 1903 થી 1977, નવેમ્બર 1903, ફેબ્રુઆરી 1977, ગયા એ ફાગણ સુદ ચોથના દિવસે મોરારીબાપુ કહે એમ ઉંબરથી અંબર સુધીનો કવિ, ઉખડેલા નવ આંબા ઉગે,
ઘરે ઉગેલા અભે પૂગે આવા કવિને 1962માં 1962માં પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો. ભાયા કાગ મોટી જાગીર માલઢોર એની ફે ફાટે મધુકેસર ભૂમિ જે ભૂખી જે મધુકેસર ભરી ભૂમિ જય ભૂખી જય ભીખું કહે છે તેમ. જય ભીખું આ જમીન આ ધરતીને આ ભૂમને મધુકેસર ભરી ભૂમિ તરીકે ઓળખાવે છે. દીકરાના લક્ષણથી ભાયા કાગ નારાજ ઉગાડા પગે ગાયો ચરાવે અને રામાયણ વાંચે. ભાયા કાગ હિપા મોભ કહે છે આ ચામડું હવે આળું નથી રહ્યું, એ તો રંગાઈ ગયેલો આત્મા છે. વ્યોમથી મેઘને કોણ વરસાવતું, કોણ આ બીજ અંકુર ફોડે, ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું, કોણ જગ સર્વનો ગર્વ તોડે, એ બધા કર્મ તે કોણ કરતું હશે, જાણવા તેને જીવ જાગ્યો, જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. વ્યોમથી મેઘને કોણ વરસાવતું, કોણ આ બીજ અંકુર ફોડે, ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું, કોણ જગ સર્વનો ગર્વ તોડે, એ બધા કર્મ તે કોણ કરતું હશે, જાણવા તેને જીવ જાગ્યો, જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. વ્યોમથી મેઘને કોણ વરસાવતું, કોણ આ બીજ અંકુર ફોડે, ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું, કોણ જગ સર્વનો ગર્વ તોડે, એ બધા કર્મ તે કોણ કરતું હશે, જાણવા તેને જીવ જાગ્યો, જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. વ્યોમથી મેઘને કોણ વરસાવતું, કોણ આ બીજ અંકુર ફોડે, ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું, કોણ જગ સર્વનો ગર્વ તોડે, એ બધા કર્મ તે કોણ કરતું હશે, જાણવા તેને જીવ જાગ્યો, જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણનો તાગ લાગ્યો. નિશા સાંભળી કામળી ઓઢ કાળી, નમો કાળ રાત્રિ નમામી કરાળી, તું હી તાર લે જોત ઝીણી ઝબૂકે, અને ફિરે આબકા પંથ ફેરાન ચૂકે. નિશા સાંભળી કામળી ઓઢ કાળી, તું હી કાળ રાત્રિ નમામી કરાળી, તું હી તાર લે જોત ઝીણી ઝબૂકે, ફિરે આબકા પંથ ફેરાન ચૂકે. નિશા સાંભળી કામળી ઓઢ કાળી, તું હી કાળ રાત્રિ નમામી કરાળી, તું હી તાર લે જોત ઝીણી ઝબૂકે, અને ફિરે આબકા પંથ ફેરાન ચૂકે. મેઘાણીભાઈને કોઈકે ઓળખાવ્યા ભાવનગરમાં આસોદર ગામમાં આથીભાઈ વાંકને ત્યાં મહેમાન થયેલા, ત્યાં વાત થઈ હતી. કવિ કાગ પાટેલ પિયાલાનો ચારણ કવિ આસોદર ગામમાં આથીભાઈ વાંકને ત્યાં મેઘાણીભાઈ મહેમાન ને કાઠી ડાયરો બેઠો છે. કાગને મળ્યા છો ભાવનગર આ કવિ કાગ, પાણકોરાનું ધોતિયું, પાણકોરાનો ડગલો, માથે પાણકોરાનો ફેટો, રામાનંદી એ વિસ્તારના રામાનંદી સાધુઓ બાંધે તેઓ, લાંબી કાળી દાઢી અને લાંબા કાળા ઘાટા કેશ, ફેટો ઉતારી માથું ધૂણાવી કેશ ખુલ્લા કરીને ગાય, ત્યાં તો ઠાકર મંદિરમાં, ત્યાં તો સંધ્યાટાણી ઠાકર મંદિરમાં જાણે ઘુમ્મટનો રણકાર થતો હોય. આ રાજદરબારી કવિ ન હોય મેઘાણીભાઈ કહે છે. કવિ ઉપર અસર મેઘાણીભાઈની, પટણી સાહેબની અને રવિશંકર મહારાજની. ચારણ કવિઓ પ્રકૃતિ પરમેશ્વર અને ક્ષાત્રત્વના ઉપાસક હતા. ડિંગળ અને પિંગળ એ એમનો નાદ વૈભવ હતો. દેવી વન્ન રે ડુંગર રે રન્ન વન્ને, દેવી થુંબળે લીંબળે થન્ન થન્ને, દેવી ઝંગરે ચાચરે ઝબ ઝબ્બે, દેવી અંબરે અંતરીખે અલંબે, દેવી વન્ન રે ડુંગર રે રન્ન વન્ને,
દેવી થુંબળે લીંબળે થન્ને થન્ને, દેવી જંગરે ચાચરે ઝબ્બ ઝબ્બે, દેવી અંબરે અંતરીખે અલંબે. દેવીયાણ સંત ઈશ્વરદાસજી. જદુનાથ કાળી સમી બાત જોળે, ધણી ભૌમ ચાલી ચડી વાત ઘોળે, ઉભા ગાય ગોવાળ ઝુરંત આરે, હાહાકાર હકાર સંસાર સારે, મચે પૂઠ મારા ઝરે શ્રોણ સારા, ફણારા ધણારા કરે ફૂતકારા, ઉડાડે ગળમ ફેગ અંગાર બારા, અધારા જગારા ઉભે કીધ આરા. પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે. ભગત બાપુ લખી ઉગ્રતા ઓઘ અંધાર નાશે, તું હિ ચંદ્રિકા રૂપ વ્યોમે વસંતી, અને ધરી ઓઢણી શ્વેત ગાભે હસંતી. પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે, લખી ઉગ્રતા ઓઘ અંધાર નાશે, તું હિ ચંદ્રિકા રૂપ વ્યોમે વસંતી, અને ધરી ઓઢણી શામ ધરી ઓઢણી શ્વેત આભે હસંતી, ધરી ઓઢણી શ્વેત ગાભે હસંતી. તું હિ ચંદ્રિકા રૂપ વ્યોમે વસંતી, ધરી ઓઢણી શ્વેત ગાભે વસંતી. તું હિ વાદળા પાડ માથે પછાડે, સરિતા બની ઘુગવે ઘોર ત્રાડે, અષાઢે સુની લાંબર અંગ ઓઢી, અને તું હિ જાણી એ પાણી આ સહેજ બોઢી, નિશા સાંભળી કામળી ઓઢ કાળી, અને તું હિ કાળ રાત્રિ નમામી કરાળી, તું હિ તારલે જોત ઝીણી ઝબૂકે, અને ફિરે આબકા પંથ ફેરા ન ચૂકે. પત્ર બિગાડે ફળ ડસે બેઠા હેકણ ડાળ, તુમ ચલો હમ ઉડ ચલે સો જીવન કા ફળ નાય. પત્ર બિગાડે ફળ ડસે બેઠા હેકણ ડાળ, તુમ જલો ન હમ ઉડ ચલે સો જીવન કા ફળ નાય. વૃક્ષ અને વિહંગનો સંબંધ. જનાબ રાજેશ રેડ્ડી, યુદ્ધ આંધી મેં એક સજર ગયા, લેકિન યે તો સોચો કિતને પરિંદો કા ઘર ગયા. વડલો કહે મારી વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા, અભે અડિયા સેન અગનના, અને ધખિયા આ દસ ઢાળા, આગળી ચડી ચોટ ગામુને ઝડપી લેશે જ્વાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. બોલ તમારા હૈયામાં બેઠા, એ તો રૂડા અને રસવાળા, કોક દી આવીને ટવકી જાજો મારી રાખ ઉપર રૂપાળા. આશરે તારે ઈંડા ઉછેર્યા અને ફળ ખાધા રસવાળા, બરવા વખતે સાથ છોડે મોઢા હોય મસવાળા, ભેળા મરશું ભેળા જન્મશું, અને તારી માથે કરશું અમે માળા, કાગ કે આપણને ભેળા બળશું અને ભેળા ભરશું ઉચાળા. ઉડી જાઓ ભગવત મૈત્રી, શરીર સુકાણા એના રુધિર લૂંટાણા, આંખડીયુના તેજ તો હરાણા, સુકાણા એના ચામડા, શરીર સુકાણા એના રુધિર લૂંટાણા, આંખડીયુના તેજ તો હરાણા, સુકાણા એના ચામડા. નામે એનું સાંભળીને દોડ્યા ગીરધારી, ત્રિકમે લીધા છે લીધો છે એને તેડી, આંસુડા ખળક્યા આંખમાં, એહે કરતા ઉઠ્યા સુધા ઉઠ્યા સાંભળ્યા, એહે કરતો ઉઠ્યો સાંભળ્યો. પ્રેમાનંદ. આવ્યો મારો બાપલીયો આવ્યો, બાળાપણનો ભેરું આવ્યો, ઓછા બોલો આદમી આવ્યો, સાવ બોલો સુકર્મી આવ્યો, આવ્યો પગ અડવાણે આવ્યો, બંદો મારા દ્વારે આવ્યો, નથી સાવે ખાલી આવ્યો, વાહલપ ગોકુળ વાળી લાવ્યો, ગુરુ સાંદીપનું આંગણ લાવ્યો, અને પ્યારું મુજ બાળા પણ લાવ્યો, છાયા શીળો શીળો લાવ્યો, અને જશોદામાંનો ખોળો લાવ્યો, ગોકુળૈયાનો કલરવ લાવ્યો, જાણે મારો પરભવ લાવ્યો. કાગ કે ઘણા દી વીત્યા, વિદા લીધી વિપરે, મોરારી પાસેથી કાંઈ નવ માગ્યું, ધન ધને એની ધારણા, રૂપિયે ભેદુને ભરમાં આવ્યા, ઓરાને આઘા આડાને અવળા, સૌને નાચ નચાવ્યા,
રૂપિયે ભેદુને ભરમાં આવ્યા, ત્રણ તાલીનો તાલ આપીને કવિઓને કુદાવ્યા, પાસે બેસીને કર્યા પોતાના અને પછી પંડિતને પપડાવ્યા, રૂપિયે ભેદુને ભરમાવ્યા, કાનમાં ઝીણી ઝીણી વાતો કરીને મહંતને મલકાવ્યા, હરિ વિના જેના ઓઠ ન હલે એ હરિજનને હસાવ્યા, રૂપિયે ભેદુને ભરમાવ્યા, કાગ કે પહેલા પગે પડી અને પછી ધર્મગુરુને ધધડાવ્યા, પંડે અજાચીનો વેશ ધારીને બીજાને અબડાવ્યા, પંડે બીજો વેશ ધરીને અજાચીને અબડાવ્યા, રૂપિયે ભેદુને ભરમાવ્યા, પંડે બીજો વેશ ધરીને અજાચીને અબડાવ્યા, સો સો વાતુનો જાણનારો મોભીડો મારો જાજી વાતુનો જાણનારો, ડગલે ડગલે હાલ્યા કરે છે ઉંચાણમાં નહીં ઉભનારો, ઢાળ ભાળીને સૌ દોડવા લાગે પણ ઢાળમાં નહીં દોડનારો, ડગલે ડગલે હાલ્યા કરે છે. ફેબ્રુઆરી 1938 હરિપુરા મહાસભા. ઢાળ ભાળીને સૌ દોડવા માંડે એ તો ઢાળમાં નહીં દોડનારો, ડગલે ડગલે હાલ્યા કરે છે ઊંચાણમાં નહીં ઉભનારો, ઢાળ ભાળીને સૌ દોડવા માંડે ઢાળમાં નહીં દોડનારો, બાળક જેવો હૈયે લેરી લો પણ એરુમાં આથડનારો, બાળક જેવો હૈયે લેરી લો પણ એરુમાં આથડનારો, કૂણો માખણ જેવો સાદો ને સોય લો પણ કાળને નોતરનારો, મોભીડો મારો. નાના બાળક જેવો હૈયે લેરી લો અને એરુમાં આથડનારો, કૂણો માખણ જેવો સાદો ને સોયેલો પણ કાળને નોતરનારો, નાના બાળક જેવો હૈયે લેરી લો પણ એરુમાં આથડનારો, કૂણો માખણ જેવો સાદો ને સોયેલો પણ કાળને નોતરનારો, નાના બાળક જેવો હૈયે લેરી લો પણ એરુમાં આથડનારો, કૂણો માખણ જેવો સાદો ને સોયેલો પણ કાળને નોતરનારો, ગાંધી મારો જાજી વાતનો જાણનારો, ઝીણી ઝૂંપડીએ ઝીણી આખડીએ અને ઝીણી નજરે જોનારો, ઝીણી ઝૂંપડીએ ઝીણી આખડીએ અને ઝીણી નજરે જોનારો, પોતે પાડેલામાં પોલ વાળે તો એને પાયામાંથી પાડનારો, ગાંધી બારો જાજી વાતોનો જાણનારો, અંધની આગળ આવ્યું એના મોભી કુંવરનું માથું, પિતાના ખોળામાં પડ્યું એના મોભી ઈડાનું માથું, સંજય આ ફળ શેનું હશે એ જાણ્યું નથી જણાતું, સુતજી કહે ભૂલી ગયા કા આ તો હાથે વાવેલાની વાતું, અંદરની આગળ આવ્યું પિતાની આગળ આવ્યું એના મોભી કુંવરનું માથું, કૃષ્ણ કબાડી કાપવા આવ્યો પણ કાગ કે નહોતું કપાતું, કૃષ્ણ કબાડી કાપવા આવ્યો પણ કાગ કે નહોતું કપાતું, એનું ફળ આવ્યું આપની આગળ, એનું ફળ એ આવ્યું આપની આગળ, આ તો વિધિ લેખની વાતું, અંદરના ખોળામાં પડ્યું એના મોભી કુંવરનું માથું, કરે છે પ્રાર્થના અમૃતના પાકની આદિલ, દસે દિશાઓમાં બેઠા જે ઝેર વાવીને, કરે છે પ્રાર્થના અમૃતના પાકની આદિલ, દસે દિશાઓમાં બેઠા જે ઝેર વાવીને, ભારતી ભૌમની ગુર્જરી વ્યોમમાં ચમકતો એક ઉગ્યો સિતારો, ધરા સૌરાષ્ટ્રની ચમકતી રહી અને ચમકતો કચ્છ કેરો કિનારો, ભારતી ભૌમની ગુર્જરી વ્યોમમાં ચમકતો એક ઉગ્યો સિતારો,
જરા સૌરાષ્ટ્રની ચમકતી રહી અને ચમકતો કચ્છ કેરો કિનારો કળાયેલ કંઠથી કાગદુલા કવિ તે તો લોકવાણી કરી રાજરાણી એવો શારદા માતનો મધુરો મોરલો કાગ ટહુકી ગયો કાગવાણી કંઈક મફતિયા ફરે બજારે બેસશે રોકીને બાર બારજી મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર વીરા તારે હીરાનો વેપાર જીવન કરતા જીભ તણી જે કિંમત છે કરનારજી જીવન કરતા જીભ તણી જે કિંમત છે કરનારજી એવા માગે માલ તારો તો એને આપી દેજે ઉધાર વીરા તારે હીરાનો વેપાર જીવન કરતા જીભની જે કિંમત છે કરનાર એવા માગે માલ તારો તો આપી દેજે ઉધાર જીવન કરતા જીભની જે કિંમત છે કરનારજી એવા માગે માલ તારો તો એને આપી દેજે ઉધાર વીરા તારે હીરાનો વેપાર આંગણે તારે કોઈ ન આવે હીરાનો લેનારજી પણ શેરી ઝવેરીની છાંડી ન જજે બકાલીને બજાર વીરા તારે હીરાનો વેપાર આંગણે તારે કોઈ ન આવે જો હીરાનો વે લેનારજી પણ શેરી ઝવેરીની છાંડી મજજે નજજે નજજે બકાલીને બજાર અહીંયા કેરી હાટલી ખોલીને બેસી રહેજે તારે બારજી કાગ ઝવેરી કોઈક મળી જશે તેથી તારો બેડો થશે પાર વીરા તારે હીરાનો વેપાર કાગ ઝવેરી કોઈ મળી જશે તેથી તારો બેડો થશે પાર વીરા તારે કંઈક મફતિયા ફરે બજારે બેસશે રોકીને બાર મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર જીવન કરતા જીભ તણી જે કિંમત છે કરનાર એવા માગે માલ તારો તો એને આપી દેજે ઉધાર વીરા તારે આંગણે તારે નાવે કદી કોઈ હીરાનો લેનારજી પણ શેરી ઝવેરીની છાંડી ન જજે બકાલીને બજાર વીરા તારે હીરાનો વેપાર હૈયા કેરી હાટડી ખોલીને બેસી રહેજે તારે બારજી હૈયા કેરી હાટડી ખોલી અને બેસી રહેજે તારે બારજી કાગ ઝવેરી કોઈક મળી જશે તો તારો બેડો થશે પાર હૈયા કેરી હાટડી ખોલીને બેસી રહેજે તારે બારજી કાગ ઝવેરી કોઈ મળી જશે તેથી તારો બેડો થશે પાર વીરા તારે હીરાનો વેપાર મગમગ તો મૂકી ગયો જે બાવન ફૂલનો બાગ ફૂલડાનો બાગ અમ અંતરને આપશે કાયમ સૌરભ કાગ હિંગોળદા નરેલા અંગણકા ગીગાભાઈ કુંચાળા દાઢીવાળા દેખિયા નર એક રવિન્દ્રનાથ સરપટણી સમર્થ દુજો દેવ ત્રીજો દુલિયા વિનુભાઈ મહેતા કાગવાણી એ લોકભાષાનો ગ્રંથ સાહેબ છે લોકવાણી એ આત્મવાણીનો મૂળ પ્રકાર છે એમ મેઘાણીભાઈ કહે છે દુલાભાઈ તમે તો પચેલા આત્મજ્ઞાનના ઓડકાર ખાનારા છો મેઘાણીભાઈ કાગવાણી ભાગ બેરી પ્રસ્તાવના લખે છે દુલાભાઈ તમે તો પચેલા આત્મજ્ઞાનના ઓડકાર ખાનારા પચેલા આત્મજ્ઞાનના ઓડકાર ખાનારા મેઘાણીભાઈ કાગવાણી ભાગ બેની પ્રસ્તાવનામાં